નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાની ટીમ જાહેર કરવામાં આવી છે, જેમાં નવસારીની ત્રણ બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મહિલા મોરચાની ટીમ જાહેર કરવામાં આવી છે, જેમાં નવસારીના ત્રણ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે। ઉપપ્રમુખ તરીકે રૂકસાનાબેન કાદરી, ત્યારે જનરલ સેક્રેટરી એટલે કે મહામંત્રી તરીકે પ્રભાબેન વરસાડીયા અને મંત્રી તરીકે અજનાબેન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્રણે બહેનોની નિમણૂક થતાં સ્થાનિક કોંગ્રેસીઓએ આ ત્રણે બહેનોને શુભકામના આપી હતી। શહેરના ગ્રીડ રોડ પર આવેલા મેટ્રો મોટર્સ પાસે રસ્તામાં એક ગાય આવતા કાર ચાલકે અચાનક બ્રેક મારી, ત્યારે કાર ચાલકની પાછળ પસાર થતા એક બાઇક ચાલકે પણ બ્રેક મારવા જતા તેની બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી અને તે અથડાયો હતો। રસ્તા પર અથડાતા આ ઇસમને માથામાં ઈજા થવા પામી હતી અને આ ગંભીર ઇજાઓને કારણે તાત્કાલિક 108 મારફતે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, ત્યારે હાલ તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે। આમ રખડતા દોરે વધુ એક યુવકને અત્યારે ઈજાગ્રસ્ત કર્યો છે। નવસારીની એબી સ્કૂલનો નીટ એક્ઝામમાં ધબધબો। 12 સપ્ટેમ્બર 2021 રોજ દેશભરની મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે લેવાયેલ નીટ પરીક્ષાનું પરિણામ 1 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી જિલ્લામાં ફરી એકવાર એબી સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ એબી સ્કૂલે નીટ પરિણામમાં પોતાનો ધબધબો જાળવી રાખ્યો છે અને શાળાના 2 વિદ્યાર્થીઓએ 600થી વધુ અને 17 વિદ્યાર્થીઓએ 500થી વધુ ગુણ મેળવ્યા છે। જલાલપુરના માણેકપુર ટંકોલીની પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી। જલાલપુર તાલુકાના માણેકપુર ટંકોલીની મચકા ટેરી ખાતે રહેતા ઉમેશભાઈ અમૃતભાઈ હળપતિની પત્ની દક્ષાબેને 31 ઓક્ટોબરે રાત્રે 10:30 વાગે પોતાના ઘરે જ કોઈક અગમ્ય કારણોસર જંતુ મારવાની ઝેરી દવા પી લેતા તેમના પતિ ઉમેશભાઈએ તેમને સારવાર માટે નવસારીની પારસી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જે હાલ તેમની સ્થિતિ સારી હોવા સાથે તેઓ ભાનમાં છે। ત્યારે આ અંગે પારસી હોસ્પિટલના RMO ડોક્ટર હેતલ પટેલે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધવા સાથે મરોલી પોલીસના ASI પૂનાભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે। ખેરગામના નાંદઈ પીઠા રોડ પરથી ₹25,000 નો દારૂ ઝડપાયો, તેમાં એકની ધરપકડ કરી ત્રણને વોન્ટેડ જાહેર કરાયા છે। પોલીસે કાર સહિત ₹2.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ખેરગામ પોલીસે મળેલ બાતમીના આધારે નાંદઈ પીઠા રોડ પરથી એક કારમાં લઈ જવાતો ₹25,000ના દારૂ સાથે એક ખેપિયાને ઝડપી લઈ દારૂ મોકલનાર તથા મંગાવનાર 2 બુટલેગર મળી ત્રણને વોન્ટેડ જાહેર કરવા સાથે ₹2 લાખની કાર અને ₹25,000ના દારૂ સહિત કુલ ₹2.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ અંગે વધુ તપાસ ખેરગામ પોલીસના મહિલા PSI SS માલ કરી રહ્યા છે। વિજલપોરમાં રૂપિયાની લેતી દેતી મામલે જાહેરમાં મારામારી થઈ। વિજલપોરના સંભાજીનગર ખાતે રહેતા સારિક ખાન ઉર્ફે મોહમ્મદ કલીમ વારિસ ખાન અને વિજલપોરના શિવાજીનગર ખાતે રહેતા જયપાલ વિજયસિંહ ચિત્તે તથા ભરત વિનોદ ખોડકે, આકાશગંગા સોસાયટી ખાતે રહેતો મહેન્દ્ર વિલાસ પાટીલ તેમજ ચંદનવન સોસાયટી ખાતે રહેતો જિજ્ઞેશ અરવિંદ ગાંધી વચ્ચે અગાઉ થયેલ રૂપિયાની લેવડ દેવડ મુદ્દે વિજલપોરના શિવાજી ચોક નજીક જાહેર રસ્તા પર લડાઈ થતાં પોલીસે આ તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વિજલપોર પોલીસના હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે।
પીપલ ગવાણ ખાતે નજીવી બાબતે ઘરના ઝઘડામાં સસરાએ વહુને માથામાં ફટકો મારી દીધો, ત્યારે એક જ ઘરમાં અલગ અલગ રહેતા પરિવારમાં ટીવીના અવાજ બાબતે થયેલ ઝઘડામાં વાતનું વતેસર થયું અને વહુએ સાસુ સસરા સહિત 5 સામે ફરિયાદ નોંધાવી છે। ચીખલી તાલુકાના પીપલ ગવાણ પેલાળ ગામે નાઇકીવાડ ફળિયામાં એક જ ઘરના બે ગાળામાં અલગ અલગ રહેતા એક જ પરિવારના સભ્યો વચ્ચે ટીવીના અવાજ જેવી નજીવી બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલ સસરાએ વહુને માથામાં લાકડાનો ફટકો મારી દેતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। ત્યારે આ અંગે ચીખલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવા સાથે ચીખલી પોલીસના હેડ કોન્સ્ટેબલ બિપિનભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે। ખેતરોમાં પાણી હોવાથી ડાંગરને જાહેર રોડ પર સુકવવા ખેડૂતો મજબૂર બન્યા। પાછોતરા વરસાદના કારણે અમલસાડ વિસ્તારમાં કેટલીક જગ્યાએ ડાંગરના ખેતરોમાં હજી પાણી હોવાથી ડાંગરને જાહેર રોડ પર સુકવવાનો વારો આવ્યો છે। ત્યારે રોપણી નિંદામણ અને કાપણીની મજૂરી ગણાતા નાના ખેડૂતોને કઈ જ વળતર મળશે નહીં એવું ખેડૂતોનું કહેવું છે। ત્યારે આ સ્થિતિ જોતા નાના ખેડૂતોને ડાંગરની ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે। 24 કેરેટ સ્ટીલ, જી હા, એ પણ સેલ કરતા સસ્તું। મધુમતી જૈન દેરાસરની નજીક પટવા શેરી મોટા બજારમાં આવેલ આ શોરૂમમાં ખરીદી કર્યા વિના પણ દરરોજ થતા લકી ડ્રોનો તમે લાભ લઈ શકો છો। સાથે જ ઘર વપરાશની દરેક વસ્તુમાં 5-70% જેટલો ડિસ્કાઉન્ટ તમને મળશે। અહીં લાણી માટેની દરેક નાની મોટી વસ્તુઓ મળે છે અને દરેક બ્રાન્ડેડ સ્ટીલ કુકર પર ઓફર આપવામાં આવી રહી છે। તો રાહ ના જુઓ, આજે જ શોરૂમની મુલાકાત લો, ત્યારે આ શોરૂમનું સરનામું નોંધી લો। 24 કેરેટ સ્ટીલ, મધુમતી જૈન દેરાસરની નજીક પટવા શેરી મોટા બજાર નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। વાંસદા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાંડી ચોંડા પ્રાથમિક શાળાના શિક્ષિકા કુસુમબેન રામજીભાઈ મહાલાનો સેવાનિવૃત્તિ વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે વાડી ચોંડા પ્રાથમિક શાળામાં છેલ્લા 22 વર્ષથી ગુણવત્તાસભર શિક્ષક તરીકે યોગદાન આપેલ કુસુમબેનને નિવૃત્તિ વિદાય અપાઈ હતી। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી રમતગમત કચેરી નવસારી તેમજ ઇટાળિયા સાર્વજનિક હાઈસ્કૂલ ચીખલીના ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસ થીમ પર ચિલ્ડ્રન્સ પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરાયું હતું। આ વર્કશોપમાં નજીકની શાળાના લગભગ 100થી વધારે બાળકોએ ભાગ લીધો હતો। નેશનલ હાઈવે નંબર 48 પર બોરિયા ટોલ નાકેથી 9.34 લાખનો દારૂ ઝડપાયો છે। ટેમ્પો ચાલક ખેપિયાની ધરપકડ કરી પોલીસે સપ્લાય અને વોન્ટેડ જાહેર કર્યો છે। નવસારી જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ માટે જિલ્લા પોલીસની LCB ટીમે બાતમીદારોની મદદથી જિલ્લાભરમાં તપાસ આદરી છે। ત્યારે LCBની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર બોરિયા ટોલ નાકા ખાતે નાકાબંધી કરી એક ટેમ્પોમાં સુરત તરફ લઈ જવાતા દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરવા સાથે સપ્લાય અને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો। નવસારીના ડોક્ટર અંકિત દેસાઈના એબ્ડન કેર ક્લિનિકને ગુજરાતના શ્રેષ્ઠ ડેન્ટલ ક્લિનિકનો એવોર્ડ અપાયો। દિલ્હી ખાતે યોજાયેલ IFA અવોર્ડ્સમાં ફિલ્મ અભિનેતા સોનુ સૂદના હસ્તે એવોર્ડ એનાયત કરાયો। ત્યારે તમને જણાવી દઈએ કે નવસારી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ રહી ચૂકેલા ડોક્ટર અંકિત દેસાઈની થોડા મહિનાઓ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેશનલ યુવા એડવાઇઝરી કમિટીમાં દેશના પશ્ચિમ ઝોનના 5 રાજ્યોમાંથી નિમણૂક પણ કરવામાં આવી છે। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો, નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। નવસારીની નઈ તાલીમ મિશ્ર શાળા ઇટાળવા ખાતે નવસારી જિલ્લા પંચાયત પ્રાયોજિત ફરતી પ્રયોગશાળા પહોંચી હતી, જ્યાં આચાર્ય ઠાકોરભાઈ પટેલની હાજરીમાં વિજ્ઞાનના શિક્ષક યામિનીબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાનના વિવિધ પ્રયોગો દર્શાવી તેનું જ્ઞાન પૂરું પડાયું હતું। તો બાળકોએ ઉત્સાહ સાથે આ ફરતી પ્રયોગશાળાને માણી હતી।
નવસારીની કૃતિ મનીષ રાઠોડે બનાવેલી વીગના ફૂડના લોગોને ભારત સરકારના FSSAI વિભાગે મંજૂર કરી ત્યારે હવે પછી વીગન ફૂડની દરેક ખાદ્ય પદાર્થો પર દર્શાવવાનો નિર્ણય કર્યો છે અને દેશભરમાંથી આવેલ હજારો લોગોમાંથી કૃતિ રાઠોડની પસંદગી થઈ. સાથે કૃતિ મનીષ રાઠોડને ₹10,000 અને સન્માનપત્ર આપી સન્માનિત કરતા આજે જિજ્ઞાસાબેન પારેખ, ભૂમિકાબેન, બિંદુબેન, પરેશાબેન, ઉષાબેન, સોનલબેન અને અમીષાબેન અને મહિલા આગેવાનોએ કૃતિનું શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. હ્યુમિનિટી ગ્રુપ ઓફ નવસારી દ્વારા આશ્રમશાળા ઊન ખાતે નાના બાળકો સાથે દીપોત્સવની ઉજવણી કરવામાં આવી. આ દીપોત્સવમાં બાળકોની સાથે બાળક બનીને હ્યુમિનિટી ગ્રુપના સભ્યોએ ઉજવણી કરી હતી. ત્યારે લગભગ 75 બાળકો સાથે કુલ હ્યુમિનિટી ગ્રુપના 25 સભ્યોએ આ ઉજવણી કરી હતી અને તેમાં ભાગીદાર બન્યા હતા. ત્યારે બાળકોને નવા કપડાં અને ફટાકડાનું વિતરણ કરાયું હતું અને બાળકો સાથે ભોજન કરીને અનોખી રીતે દિવાળીની ઉજવણી કરાઈ હતી. હવે કોરોનાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં આજરોજ કોરોના પોઝિટિવ કેસના 3 દર્દી નોંધાયા છે. આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 7,247 થયો છે. ત્યારે આજરોજ નોંધાયેલ પોઝિટિવ દર્દીની વિગત કંઈક આ મુજબ છે. પલવેશભાઈ રમેશભાઈ પટેલ, તેમની ઉંમર 40 વર્ષની છે. તેઓ સારવણી ગામ તડફડિયા ચીખલીના રહેવાસી છે. નેમાભાઈ મંગાભાઈ પટેલ, તેમની ઉંમર 67 વર્ષની છે. તેઓ વંકાલ પહાડફળિયા ચીખલીના રહેવાસી છે. અને બિપિનભાઈ ટંડેલ, તેમની ઉંમર 40 વર્ષની છે. તેઓ મોવાસા જલારામ ફળિયું ગણદેવીના રહેવાસી છે. આ ઉપરાંત આજરોજ એક દર્દીએ કોરોનાને હરાવ્યો છે, જેમને આજ રજા આપવામાં આવી છે. તેમની વિગત કંઈક આ અનુસાર છે. મહેન્દ્રભાઈ જયરામભાઈ પટેલ, તેમની ઉંમર 33 વર્ષની છે. તેઓ કંબોયા 5 આંબલા વાંસદાના રહેવાસી છે. જો કે આજ સુધી કુલ 7,043 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે, જેને પગલે નવસારી જિલ્લામાં આજ દિન સુધીમાં કોરોનાના કુલ 11 એક્ટિવ કેસ નોંધાયા છે, જે હાલ સારવાર હેઠળ છે. તેમજ ગઈકાલે નવસારીમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કુલ 1,003 સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઉપરાંત આજ દિન સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 4,49,248 સેમ્પલ લેવામાં આવ્યા છે. તે પૈકી 4,40,998 નેગેટિવ કેસ અને 7,247 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આજ દિન સુધીમાં સરકારી ચોપડે અનુસાર 193 લોકોના મૃત્યુ થયા છે. વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજરોજ મહત્તમ તાપમાન 34.5 આંશ નોંધાયું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 19 આંશ નોંધાયું છે. આ ઉપરાંત સવારના સમયે ભેજનું પ્રમાણ 68% રહ્યું હતું, જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ 45% રહ્યું છે. વાત હવાની ઝડપની કરવામાં આવે તો 6.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, જેની દિશા ઉત્તરથી પશ્ચિમની છે.